જે અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે ખૂબ મોટો પ્રહાર અને ગંભીર આક્ષેપ કહી શકાય. આમાં કોંગ્રેસના જેટલા ધારાસભ્યો છે એમાંથી એક પણ કોંગ્રેસ પક્ષ છોડીને કોઈ પણ ધારાસભ્ય જવાનો નથી. પ્રદેશને નેતાગીરીની સાથે છે. કોઈ પણ વ્યક્તિ પક્ષ છોડતો હોય છે ત્યારે એના વ્યક્તિગત સ્વાર્થના લીધે છોડતો હોય છે. ત્યારે કોંગ્રેસ પક્ષ એક સંગઠિત પક્ષ છે અને અમારા પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ચાવડા હોય કે અમારા પક્ષના નેતા હરેશભાઈ ધરાણી હોય, બધા જ ધારાસભ્યોને સંગઠિત રાખી અને પોતાની કોઈ પણ સંગઠનની દ્રષ્ટિએ કોઈ પણ વાત હોય તો બેસીને પણ વાત કરતા હોય છે. અને જે 15 ધારાસભ્યો જવાની વાત કરે છે એમાંથી એક પણ ધારાસભ્ય કોંગ્રેસ છોડીને કોઈ છોડીને જવાનો નથી એ પૂરેપૂરી હું ખાતરી આપું છું. કોઈ કોંગ્રેસ પ્રત્યે કોઈને મન દુઃખ નથી. પરિણામ જે કઈ લોકોએ પ્રજાએ આપ્યું હોય એ શિરોમાન્ય છે. અને પ્રજાને અમને જે 5 વર્ષ માટે ચૂંટ્યા છે, જે કોંગ્રેસના ધારાસભ્યો છે 5 વર્ષ માટે ચૂંટાયા છે અને 5 વર્ષમાં લોકોએ કોંગ્રેસ પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટ્યા છે, એટલે અમે લોકોના મત વિસ્તારની અંદર કામો કરવા માટે બંધાયેલા છે, નહીં કે પાર્ટી છોડવા માટે અમે બંધાયેલા નથી. એટલે અમે કોંગ્રેસની સાથે રહી અને કોઈ પણ ધારાસભ્ય કોંગ્રેસ પક્ષ છોડીને હવે બીજા પક્ષમાં જોડાય નહીં એને પૂરેપૂરી ખાતરી આપું છું. પરંતુ આપ જે સંગઠનની વાત કરી રહ્યા છો અહીં તો સંગઠન પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે, કારણ કે અલ્પેશે તો સીધું એવું કહ્યું છે કે સંગઠન ધારાસભ્યોને નબળા પાડી રહ્યું છે. સંગઠન એકદમ મજબૂત છે. સંગઠનની દ્રષ્ટિએ કે એક એક પણ બધા સમાજોનો માણસો સંગઠનની અંદર એનું અંદર જોડ્યા છે. મહામંત્રીઓ પદો આપ્યા છે, પ્રભારીઓ બનાવ્યા છે. અલ્પેશભાઈને પણ બિહારના પ્રભારી બનાવ્યા હતા, એવે પણ સંગઠનની અંદર કામગીરી કરતા હતા. કોઈ મંદ દુઃખ થયું હોય અને પક્ષ છોડીને જતા હોય પણ એના સાથે બીજો આક્ષેપ કરવો એ બરાબર નથી મારી દ્રષ્ટિએ એકદમ. પરંતુ આ માત્ર અલ્પેશ નથી, કારણ કે જ્યારે આશા પટેલે પ્રહાર કર્યા તેમણે પણ આ જ વાત કહી હતી કે મેનેજમેન્ટ અને શિસ્ત નથી, સંગઠનમાં અભાવ છે તેનો અને એને કારણે જ કામ નથી થઈ રહ્યા, જેને કારણે સભ્યો નારાજ છે તેવું પણ તેમણે કહ્યું. હું પણ આશાબેનની વાત કરું, હું પણ દંડક છું. ત્યારે મેં પણ આશાબેનની સાથે કામ કરેલું છે. આશાબેને પણ જ્યારે બધી પોતાના વ્યક્તિગત કામો જ્યારે જે સરકાર હોય એ સરકારની અંદર કામો કરવાના હોય છે અને કામોની થતા હોય એમ કરીને એ પોતે ગયા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીનું જે ધારાસભ્યો પર નિશાન હતું, નારાયણ કાકા જે તેના ઉંજારના માજી ધારાસભ્ય હતા એમને પતાવવાનું ટાર્ગેટ હતું. એમનું જે એમના શિકારના ભોગ આશાબેન બન્યા છે, નહીં કે એ પોતે કોંગ્રેસ પ્રત્યે એમને ક્યારે મન દુઃખ નહોતું. એટલે જયારે પક્ષ છોડીને જાય છે ત્યારે પોતાના મારતું પક્ષને કોઈ પણ પક્ષનો માણસ હોય છે મારતું છોડીને જાય છે, પક્ષને ગાળો દેતો જાય છે. બિલકુલ. એટલે અશ્વિનભાઈ આભાર અમારી સાથે વાત કરવા બદલ.